नमस्कार दोस्तों, आजना वीडियो में पहला चैप्टर में जोईशु रस्ता में आवता केटलाक मनमोहक दृश्य, बीजा चैप्टर में बटाकानो सरल अने झड़पथी बनी जाए एवो नास्तो, अने त्रीजा चैप्टर में खूबसूरत ड्रॉन शॉट जोईशु। ज्यारे खेडूतनी खरीमा सूर्य उगे छे त्यारे एवुं लागे छे के गामडा हजी जीवे छे। लीलीछम धरती अने जड़थी तरबोळ खेतरनी क्यारीओ जोउं छुं तो एवुं लागे छे के गामडा हजी जीवे छे। शेढ़ाना जंगली फूलोए ऊंचा थईने सौने आवकारे त्यारे एवुं लागे के गामडा हजी जीवे छे। धूड़िया रस्ता अने नळियानी छापरीओ जोवा मळे त्यारे एवुं लागे के गामडा हजी जीवे छे। उनाळानी बपोरे आंबा डाळे कोई कोयल टहुकारो दईने हाजरी पूरे त्यारे एवुं लागे के गामडा हजी जीवे छे। आदिवासी नारनी खमीरवंती चाल जोईने एवुं लागे के मारा गामडा हजी जीवे छे। गौचर तरफ कूच करता पशुधननी परेड जोता एवुं लागे के गामडा हजी जीवे छे। आ अधीरियो केसूडो फागणियो आवे એ પહેલા જ શણગાર સજી લે ત્યારે એવું લાગે કે હજી ગામડા જીવે છે। આમ તો હું ફૂલો તોડવાનો અને કોઈને પણ ચડાવવાનો વિરોધી, પરંતુ જ્યારે ફૂલનો કોઈ આયુર્વેદિક ઉપચાર કરવો હોય કે ભોજનમાં ઉપયોગ કરવો હોય તો થોડા ફૂલ તોડવામાં કોઈ વાંધો નહીં એવી મારી માન્યતા છે। હોળી રમવા માટે કેસુડાને જળમાં બોળી રાખી એનો રંગ બનાવવામાં આવતો। એ રંગ ચામડી માટે ઔષધ જેવું કામ કરે। કેસુડાના ફૂલને છાંયડે સૂકવી એરટાઇટ કન્ટેનરમાં ભરી રાખવા, મો આવ્યું હોય, શરીરમાં ગરમી કે દાહ થતો હોય ત્યારે રાત્રે એક ગ્લાસ જળમાં બે ફૂલ પલાળી રાખી સવારે ગાળીને એ જળ ખાલી પેટે પી લેવાથી ગરમીમાં રાહત થાય છે। કેસુડો એટલે ખાખરો, આયુર્વેદમાં ખાખરાના મૂળનો અર્ક બનાવીને આંખમાં મૂકવાના ટીપા બનાવવામાં આવે છે જે દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે। યશ અને શૈલેષભાઈ બાજુના ગામ કુંવરપુરાના રહેવાસી છે, જેઓ અમને મદદરૂપ થવા માટે રસપૂર્વક આવ્યા છે। આજે આપણે બટાકાનો સહેલો અને ઝડપથી બનતો નાસ્તો બનાવીશું। સૌથી પહેલાં આપણે 8 નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। બટાકાને ધોઈને સાફ કરી લઈશું। પછી એને આ રીતે કાપી લઈશું। ચારથી પાંચ મિનિટ જળમાં પલાળી રાખીશું। પછી એને આપણે બાફી લઈશું। બટાકાની ચિપ્સ બફાય ત્યાં સુધી આપણે ખીરું તૈયાર કરી લઈએ। 2 કપ ઘઉંનો લોટ, 3 મોટી ચમચી કોર્નફ્લોર, 2 ચમચી મરી પાવડર, 2 ચમચી ઓરેગાનો, 1 ચમચી હિંગ, 3 ચમચી લાલ મરચું પાવડર, 4 ચમચી મીઠું ઉમેરી લોટ અને મસાલા બરાબર હલાવી મિક્સ કરી લઈશું। Thank you.
આપને બટાકાને પૂરા બફાવા નથી દેવાના. એને કાનાવાળા વાસણમાં કાઢી લઈશું. કપડા ઉપર ફેલાવી કોરા કરી લઈશું. લોટમાં 2 કપ જળ ઉમેરી બેટર તૈયાર કરી લઈશું. બટાકાની ચિપ્સમાં 2 ચમચી કોર્નફ્લોર ઉમેરી હલાવી લઈશું. તેલ ગરમ થાય એટલે બટાકાની થોડી થોડી ચિપ્સ લઈ બેટરવાળી કરીને તળી લઈશું. ઉપરનું લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. સરસ ક્રિસ્પી અને ટેસ્ટી ગરમા ગરમ ચિપ્સ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. હવે આ જગ્યાના અવકાશી દર્શન કરીએ. મિત્રો, આ ડુંગરો તથા જંગલો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા રુસ્તમપુરા ગામની આસપાસના છે. અગર આપ યે વિડીયો હિન્દી મેં દેખના ચાહતે હો તો હમારી સ્વાદ સંહિતા હિન્દી ચેનલ સે દેખ સકતે હો. ડિસ્ક્રિપ્શન મેં ઇસકા લિંક દિયા ગયા હૈ. નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી અને નવા વિચાર સાથે ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.